स्वागत छे तमारो श्रीजी क्लासेस ना यूट्यूब चैनल में। आज ना वीडियो में आपणे स्विचगेर अने प्रोटेक्शन में चैप्टर 2 ना जे एमसीक्यू छे तेना विशे डिस्कस करीशुं। प्रश्न नंबर 1, वेरियस सर्किट इंटरप्टिंग डिवाइस आर, एटले के जे आपणे प्रोटेक्शन सीस्टम छे तेमां कया कया सर्किट इंटरप्टिंग डिवाइस छे, तो ए छे स्विच, फ्यूज, आइसोलेटर अने सर्किट ब्रेकर। तो आना नाम याद राखीशुं। આમાં ક્વેશ્ચન આવી રીતે પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ આર ધી સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ, તો કદાચ તમને ત્રણ નામ આપી અને ફાઇનલ ચોથો ઓપ્શન હોય ઓલ ઓફ ધી એબો, તો આપણે આન્સર સિલેક્ટ કરીશું ઓલ ઓફ ધી એબો। એના સિવાય પણ તમને કદાચ બીજા કોઈ ઓપ્શન આપી અને કન્ફ્યુઝ કરી શકે, પણ આ ચાર નામ યાદ રાખશો તો તમને ખ્યાલ આવી જશે। કદાચ ઓપ્શન આવી રીતે આપેલો હોય કે સ્વિચ, આઇસોલેટર, ઇન્ડક્શન મોટર અને ट्रांसफॉर्मर, तो तमारे खास ध्यान रखवानुं कि कयो ऑप्शन सिलेक्ट करवानो छे। सेकंड क्वेश्चन, टू इंटरप्ट लो वेल्यू करंट विच डिवाइस इज यूजफुल, એટલે કે લો વેલ્યુના કરંટને ઇન્ટરપ્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, તો લખીશું સ્વિચ। ખાસ ધ્યાન રાખજો કે લો વેલ્યુના કરંટને ઇન્ટરપ્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, સ્વિચ। થર્ડ ક્વેશ્ચન, टू इंटरप्ट हाई वेल्यू करंट विच डिवाइस इज यूजफुल, तो हाई वेल्यू ना करंट ने इंटरप्ट करवा माटे कयो डिवाइस वपराय छे, तो वपराय छे सर्किट ब्रेकर। तो लो वेल्यू माटे स्विच अने हाई वेल्यू माटे सर्किट ब्रेकर। इन रेसिडेंशियल एप्लिकेशन विच डिवाइस इज यूज्ड टू इंटरप्ट इंटरप्टिंग शॉर्ट सर्किट करंट, એટલે કે જે આપણે ઘરગથ્થુ વપરાશ હોય છે તેમાં શોર્ટ સર્કિટ કરંટને ઇન્ટરપ્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, તો એના માટે લખીશું ફ્યુઝ। ખાસ ધ્યાન રાખીશું કે રેસિડેન્શિયલ એપ્લિકેશનમાં શોર્ટ સર્કિટ કરંટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, તો ફ્યુઝ। એના પછી સેકન્ડ ફિફ્થ ક્વેશ્ચન, ટુ આઇસોલેટ સર્કિટ બ્રેકર ફ્રોમ સપ્લાય વિચ ડિવાઇસ ઇઝ યુઝ્ડ, એટલે કે સર્કિટ બ્રેકરને સપ્લાયમાંથી ડિસકનેક્ટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે। ખાસ ધ્યાન રાખજો, સર્કિટ બ્રેકરને સપ્લાયમાંથી ડિસકનેક્ટ એટલે કે આઇસોલેટ કરવા માટે કયું ડિવાઇસ વપરાય છે, તો નામ યાદ રાખીશું આઇસોલેટર। આઇસોલેટર ઇઝ વિચ ટાઈપ ઓફ સ્વિચ, એટલે કે આઇસોલેટર કયા પ્રકારની સ્વિચ છે, તો આઇસોલેટર એર બ્રેક સ્વિચ છે, એટલે કે સર્કિટને બ્રેક કરવા માટે શેનો ઉપયોગ કરે છે, હવાનો। તો ખાસ ધ્યાન રાખીશું આઇસોલેટર ઇઝ વિચ ટાઇપ ઓફ સ્વિચ, તો ઇટ ઇઝ એર બ્રેક સ્વિચ। ઇન પાવર સિસ્ટમ આઇસોલેટર પ્લેસ્ડ એટ, એટલે કે પાવર સિસ્ટમમાં આઇસોલેટર ક્યાં મૂકવામાં આવે છે, આપણો જે પાવર પ્લાન્ટ છે ત્યાં આઇસોલેટર ક્યાં મૂકવામાં આવે છે, તો ધ્યાન રાખીશું કે બોથ સાઇડ ઓફ સર્કિટ બ્રેકર, એટલે કે સર્કિટ બ્રેકરની બંને બાજુ આઇસોલેટર મૂકવામાં આવે છે। વોટ વિલ હેપન ઇફ વી ઓપન આઇસોલેટર વેન સર્કિટ બ્રેકર ઇઝ ક્લોઝડ, એટલે કે જ્યારે સર્કિટ બ્રેકર ક્લોઝ હોય અને તમે આઇસોલેટરને ઓપન કરી નાખશો તો શું થાય, કઈ કન્ડિશન ઉદ્ભવશે, તો આગ લાગી શકે છે। ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ સર્કિટ બ્રેકર ક્લોઝ હોય ત્યારે આઇસોલેટરને ઓપન કરવું જોઈએ નહીં તો આગ લાગી શકે છે, તો આ ખાસ ધ્યાન રાખવાનું। એના પછી આ એના સિમ્બોલ માટે ક્વેશ્ચન મૂકેલો છે, કદાચ તમને સિમ્બોલ મૂકી અને પ્રશ્ન પૂછી શકે, તો ધ્યાન રાખીશું કે એ જે છે એ ફ્યુઝનો સિમ્બોલ છે, બી સર્કિટ બ્રેકર ને થ્રી એ સી આઇસોલેટરનો સિમ્બોલ છે। તો ખાસ ધ્યાન રાખીશું કે આ સિમ્બોલ વાઇઝ પણ ક્વેશ્ચન પૂછી શકે છે, તો આ પણ તૈયાર કરીશું। એટ વિચ કન્ડિશન આઇસોલેટર શુડ બી ઓપરેટ, એટલે કે આઇસોલેટર કઈ કન્ડિશનમાં ઓપરેટ થાય છે અથવા થવું જોઈએ, તો આઇસોલેટર હંમેશા નો લોડ કન્ડિશનમાં જ ઓપરેટ થાય છે। ખાસ ધ્યાન રાખજો, આઇસોલેટર એ એવું ડિવાઇસ છે કે જે નો લોડ કન્ડિશનમાં જ ઓપરેટ થવું જોઈએ। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટો ઓપ્શન ટિક કરીને આવે છે, ઓન લોડ ટિક કરીને આવે છે, પણ ધ્યાન રાખજો આઇસોલેટર એ એવું ડિવાઇસ છે કે જે નો લોડ કન્ડિશનમાં જ ઓપરેટ થાય। વોટ વિલ હેપન ઇફ આઇસોલેટેડ ઓપરેટ વેન લોડ ઇઝ કનેક્ટેડ, હવે એટલે કે શું થશે કે જ્યારે તમે આઇસોલેટર લોડ સાથે કનેક્ટ હોય અને તમે ઓપરેટ કરી દો તો શું થશે, તો હેવી સ્પાર્ક ઉત્પન્ન થાય છે, એટલે કે સ્પાર્ક ઉત્પન્ન થાય છે અને ફિઝિકલ ડેમેજ ટુ ઓપરેટર, એટલે ઓપરેટરને પણ ફિઝિકલ ડેમેજ થાય છે, શારીરિક નુકસાન થાય છે।
तो आ पण खास ध्यान राखवानुं छे कि जो आइसोलेटर लोड साथे कनेक्टेड होय त्यारे तेने ऑपरेट करवुं जोईए नहीं। जो ऑपरेट करशो तो हेवी स्पार्क एटले के आर्क उत्पन्न थशे अने जो ऑपरेटर होय छे तेने फिजिकल डेमेज एटले के शारीरिक नुकसान थाय छे। एना पछीनो क्वेश्चन छे आइसोलेटरना वोल्टेज रेटिंग। આઇસોલેટરનો વોલ્ટેજ રેટિંગ છે 400 વોલ્ટ ટુ 400 કેવી। અહીંયા ખાસ અહીંયા ક્વેશ્ચન આવી રીતે પૂછે વોટ ઇઝ ધી વોલ્ટેજ રેન્જ ફોર આઇસોલેટર અથવા ફ્રોમ ફોલોઈંગ વિચ આર ધી વોલ્ટેજ રેન્જ ફોર આઇસોલેટર। તો અલગ અલગ ઓપ્શન આપેલા હોય તેમાં આ જે લખેલું હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો। પછી છે વિચ ટાઈપ ઓફ ઇન્સ્યુલેશન ઇઝ પ્રોવાઇડેડ ઇન આઇસોલેટર। તો જનરલી પોર્સેલેન ઇન્સ્યુલેટર ઇઝ પ્રોવાઇડેડ। ખાસ ધ્યાન રાખજો નોર્મલી કયું ઇન્સ્યુલેટર પ્રોવાઈડ કરવામાં આવે છે તો પોર્સેલિન। જનરલી હાઉ મેની પોલ્સ આર પ્રોવાઈડેડ ઇન આઇસોલેટર। તો આઇસોલેટરમાં સામાન્ય રીતે કેટલા પોલ હોય છે તો સામાન્ય રીતે 3 પોલ હોય છે। એના પછી અહીં ખાસ ધ્યાન રાખીશું કે આઇસોલેટરને ઓપરેટ કરવા માટે સૌથી પહેલાં આ બે લાઇન જે છે એમાંથી એક ક્વેશ્ચન નીકળી શકે છે શું તો કે આઇસોલેટરને ઓપરેટ કરવાના મિકેનિઝમ કયા કયા પ્રકારના છે, તમે એને કઈ રીતે ઓપરેટ કરી શકો છો। તો આઇસોલેટર કેન બી ઓપરેટેડ મેન્યુઅલી, ઇલેક્ટ્રિકલી મોટર મિકેનિઝમ એન્ડ ન્યુમેટિક મિકેનિઝમ। તો ત્રણે ત્રણ મિકેનિઝમથી આપણે ઓપરેટ કરી શકીએ છીએ કે મેન્યુઅલી, ઇલેક્ટ્રિકલ મોટર મિકેનિઝમ એન્ડ ન્યુમેટિક મિકેનિઝમ। તો આ ખાસ ધ્યાન રાખીશું કે આઇસોલેટરને આપણે ત્રણ મિકેનિઝમ વડે ઓપરેટ કરી શકીએ છીએ, એનો ક્વેશ્ચન એક આગળ ઇન્ક્લુડ કરેલો જ છે। સ્વિચ કેન બી ઓપરેટેડ મેન્યુઅલી અને આઇસોલેટર વિથ થ્રી વે ઓપરેટેડ। આઇસોલેટરના નીચે દર્શાવ્યા પ્રમાણેના ત્રણ પ્રકાર છે તો એનો ક્વેશ્ચન આ પ્રમાણે પૂછી શકે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધી ટાઈપ ઓફ આઇસોલેટર। તો એના ટાઈપ્સ આપેલા હોય અને કદાચ આન્સર આપેલ હોય ફોર્થ ઓલ ઓફ ધી એબો, તો ઓલ ઓફ ધી એબો સિલેક્ટ કરો અથવા તો બીજા કોઈ પ્રકાર આપેલા હોય તો આ ત્રણ નામ તૈયાર કરવા જેથી તમને સાચો આન્સર ખબર આપે। સ્પેસિફિકેશન ઓફ આઇસોલેટર, તો સ્પેસિફિકેશન શું હોય છે આઇસોલેટરના, તો તેનું નોર્મલ કરંટ રેટિંગ, શોર્ટ ટાઈમ રેટિંગ, રેટેડ વોલ્ટેજ અને રેટેડ ઇન્સ્યુલેશન લેવલ। તો આ જે ચાર હોય છે તે તેના સ્પેસિફિકેશન હોય છે। હવે ખાસ ધ્યાન રાખીશું આ નામ એટલા માટે તૈયાર કરવાના કે આમાંથી કોઈ પણ એક નામ ચેન્જ કરીને તમને કદાચ પ્રશ્ન પૂછી શકે, જેવી રીતે ફ્રોમ ફોલોઈંગ ઓપ્શન વિચ ઇઝ નોટ સ્પેસિફિકેશન ઓફ આઇસોલેટર। તો પહેલું ઓપ્શન આપેલું હોય નોર્મલ કરંટ રેટિંગ, પછી આપેલું છે શોર્ટ ટાઈમ કરંટ રેટિંગ, ત્રીજું લખી દે ઓવર કરંટ અને થર્ડ લખી દે રેટેડ વોલ્ટેજ। તો આપણને આ ચાર નામ યાદ હશે ત્યારે ખ્યાલ આવશે કે ઓવર કરંટ એનું કોઈ સ્પેસિફિકેશન નથી। તો આ રીતે તેનો ક્વેશ્ચન પૂછી શકે છે। આઇસોલેટર ડુ નોટ હેવ સ્પેસિફિકેશન, આનો ક્વેશ્ચન આ છે કે આઇસોલેટરમાં કયા સ્પેસિફિકેશન હોતા નથી, તો બ્રેકિંગ અને મેકિંગ કેપેસિટીના આઇસોલેટરમાં કોઈ પણ સ્પેસિફિકેશન હોતા નથી। ફરીથી કહું છું કે આઇસોલેટર ડુ નોટ હેવ સ્પેસિફિકેશન, કયા સ્પેસિફિકેશન નથી હોતા, તો બ્રેકિંગ અને મેકિંગ કેપેસિટીના સ્પેસિફિકેશન તેમાં હોતા નથી। લોડ બ્રેક સ્વિચ ઇઝ કોમ્બિનેશન ઓફ વિચ ડિવાઇસ, લોડ બ્રેક સ્વિચ હોય છે એ કયા ડિવાઇસનું કોમ્બિનેશન છે, તો એ આઇસોલેટર અને સ્વિચનું કોમ્બિનેશન છે। આમાં ક્વેશ્ચન આ જ રીતે પૂછી શકે કે લોડ બ્રેક સ્વિચ ઇઝ કોમ્બિનેશન ઓફ વિચ ડિવાઇસીસ, તેમાં અલગ અલગ ઓપ્શન આપેલા હશે કે સ્વિચ એન્ડ આઇસોલેટર, સ્વિચ એન્ડ મોટર, સ્વિચ એન્ડ સર્કિટ બ્રેકર અને ફોર્થ ઓપ્શન આપેલો હોય તો આપણને ખ્યાલ હશે સ્વિચ એન્ડ આઇસોલેટર। પછીનો ક્વેશ્ચન છે અર્થિંગ સ્વિચ માઉન્ટ એટ વિચ પ્લેસ, એટલે કે અર્થિંગ સ્વિચને ક્યાં મૂકવામાં આવે છે, ક્યાં પ્લેસ કરવામાં આવે છે, તો તે આવે છે આઇસોલેટર ફ્રેમ। અર્થિંગ સ્વિચ માઉન્ટ એટ આઇસોલેટર ફ્રેમ। અર્થિંગ સ્વિચ ઇઝ ઇન્ટરલોક્ડ વિથ વિચ ડિવાઇસ, અર્થિંગ સ્વિચ કોની સાથે ઇન્ટરલોક્ડ કરેલી હોય છે, તો તે આઇસોલેટર સાથે જ કરેલી હોય છે। ઉપરનો ક્વેશ્ચન તૈયાર કરીએ તો જલ્દી ખ્યાલ આવશે કે અર્થિંગ સ્વિચ ક્યાં માઉન્ટ કરેલી હોય છે આઇસોલેટર ફ્રેમમાં, માટે અર્થિંગ સ્વિચ આઇસોલેટર સાથે ઇન્ટરલોક કરેલી હોય। ને પછી તમને કીધું તો એ પ્રમાણે આ ખાસ ધ્યાન રાખીશું સ્વિચનું ઓપરેશન કેવું હોય, તો કે મેન્યુઅલી હોય, સર્કિટ બ્રેકરનું મેન્યુઅલી એન્ડ ઓટોમેટિક હોય, આઇસોલેટરનું ઓપરેશન મેન્યુઅલી, ઓટોમેટિક અને ન્યુમેટિક, ત્રણે ત્રણ પ્રકારનું હોય છે। આમાં ઓપ્શન આવું પૂછી શકે
स्विच प्रोवाइडेड विच टाइप ऑफ ऑपरेशन एम ऑप्शन आपेला होय मेन्युअली सेकंड मेन्युअली एंड ऑटोमेटिक थर्ड में मेन्युअली ऑटोमेटिक न्यूमेटिक अने लास्ट लखेलू होय ऑल तो आपणे आंसर सिलेक्ट करीशुं मेन्युअली। एवज रीते सर्किट ब्रेकर माटे पण पूछी सके कि सर्किट ब्रेकर प्रोवाइड विच टाइप ऑफ ऑपरेशन तो एना पण ऑप्शन आ प्रमाणे आवे मेन्युअली मेन्युअली एंड ऑटोमेटिक मेन्युअली ऑटोमेटिक न्यूमेटिक अने लखेलू होय ऑल तो आपणे शुं लखीशुं मेन्युअली एंड ऑटोमेटिक। तो खास आ ध्यान राखजो जे प्रमाणे तमने क्वेश्चन कहू छुं एज प्रमाणे तैयार करवानो प्रयत्न करजो। एना पछी आ त्रण खास ध्यान राखीशुं कि सर्किट ओपन करती वखते आ जे छे ए सिक्वन्स छे कि सौथी पहेला कोने ओपन करवुं तो आ खास ध्यान राखीशुं। आ घणी बधी वार आवो प्रश्न पूछी शके छे कि ज्यारे तमे सर्किटने ओपन करो व्हेनेवर यू ओपन दी सर्किट तो सौथी पहेला कयो डिवाइस ओपन करशो पछी कयो डिवाइस ने एना पछी कयो तो आ जे सिक्वन्स छे खास याद राखवानी छे। तो फर्स्ट आपणे वात करीशुं व्हेन वी ओपन दी सर्किट एटले कि तमे सर्किट ओपन करो तो सौथी पहेला शुं ओपन करीशुं सर्किट ब्रेकर ओपन करवानुं पछी आइसोलेटर ओपन करीशुं अने लास्ट में अर्थिंग स्विच क्लोज करीशुं। अहींया खास ध्यान रखजो अर्थिंग स्विच ने शुं करवानी छे क्लोज करवानी छे जेथी सर्किट ब्रेकर में जे पण वोल्टेज होय जे पण रेसिड्यूअल एनर्जी रही गयेली होय ए बधी जमीन में ट्रांसफर थाय बराबर। अत्यारे आ ध्यान में ना लेशो जो जरूर होय तो आपणे खाली आटलुं ध्यान राखीशुं बराबर। तो सौथी पहेला सर्किट ब्रेकर ओपन पछी आइसोलेटर ओपन ने पछी अर्थिंग स्विच क्लोज करीशुं के जेथी एमां जे एनर्जी रहेली होय ए जमीन में ट्रांसफर थाय जेथी मेंटेनेंस करती वखते आपणने कोई नुकसान थाय नहीं। सेकेंड छे सर्किट क्लोज करती वखते एटले के व्हेन वी क्लोज दी सर्किट तो एनाथी एक्झेक्ट ऊंधो ऑपरेशन करीशुं। अहींयाथी थर्ड स्टेप पहेलो आवशे अर्थिंग स्विच ओपन करीशुं आइसोलेटर क्लोज करीशुं अने सर्किट ब्रेकर क्लोज करीशुं बराबर। आ जे एक ओपन वाळू याद राखीशुं तो क्लोज वाळू पण याद रही जाय एक्झेक्ट एनु रिवर्स ऑपरेशन करवानुं छे। अहींया सौथी लास्टमां ऑपरेशन कयुं हतुं अर्थिंग स्विच क्लोज करी तो पहेलो ऑप्शन आवशे अर्थिंग स्विच ओपन करो सेकंड छे आइसोलेटर ओपन करो तो अहींया शुं करीशुं आइसोलेटर क्लोज करो सर्किट ब्रेकर ओपन करो तो अहींया आवशे सर्किट ब्रेकर क्लोज करो। तो कोई पण एक याद राखजो अने एना परथी ज बीजुं याद राखवानो प्रयत्न करजो। फ्यूज प्रोवाइड प्रोटेक्शन ऑन विच टाइप ऑफ फॉल्ट देखिए फ्यूज क्या फॉल्ट सामे प्रोटेक्शन प्रोवाइड करे छे तो ओवरलोड अने शॉर्ट सर्किट खास ध्यान राखजो। कदाच आ प्रश्न पूछी सके छे तमारू जनरल नॉलेज चेक करवा माटे तो खास ध्यान राखीशुं ओवरलोड अने शॉर्ट सर्किट। फ्यूज यूज अप टू विच लेवल ऑफ वोल्टेज એટલે કે ફ્યુઝ કયા લેવલના વોલ્ટેજ સુધી વપરાય છે તો જો આ રીતના પ્રશ્ન હોય કે હાઈ લેવલ લો લેવલ મીડિયમ લો એન્ડ મીડિયમ તો ધ્યાન રાખીશું લો એન્ડ મીડિયમ અને જો વોલ્ટેજ આપેલા હોય તો 440 વોલ્ટ એન્ડ 33 કેવી તો આ બંને રીતે ક્વેશ્ચન ધ્યાન રાખીશું। એના પછીનો ક્વેશ્ચન છે અહીંયા આપણે આ ઇક્વેશન ધ્યાન રાખીશું કે આ જે મિનિમમ ફ્યુઝિંગ કરંટ છે તેનું ઇક્વેશન છે કે અંડર રૂટ ડી ક્યુબ બરાબર। આ જે ક્વેશ્ચન છે આનો આવી રીતે પૂછી શકે કે ફોર સર્ક્યુલર કન્ડક્ટર સોરી ફોર સર્ક્યુલર ફ્યુઝ વાયર મિનિમમ ફ્યુઝિંગ કરંટ કેલ્ક્યુલેટેડ બાય ખાસ ધ્યાન રાખજો ફોર સર્ક્યુલર ફ્યુઝ વાયર મિનિમમ ફ્યુઝિંગ કરંટ કેલ્ક્યુલેટ બાય અને નીચે ઇક્વેશન આપેલા હશે ઘણા બધા તો એમાંથી આપણે આ ઇક્વેશન સિલેક્ટ કરીશું આઈ મિનિમમ ઇઝ ઇક્વલ્સ ટુ કે અંડર રૂટ ડી ક્યુબ। હવે આ ઇક્વેશનને તમે બીજા રીતે પણ લખી શકો છો ખાસ ધ્યાન રાખજો કદાચ ચેન્જ કરવા માટે આવું લખેલું હશે કે આઈ મિનિમમ ઇક્વલ્સ ટુ કે ડી રેસ ટુ 3/2 અહીં અંડર રૂટ નીકાળી અને શું લખી દેશે 3/2 તો એ પણ સાચું જ છે એમાં કન્ફ્યુઝ થતા નહીં ખાસ ધ્યાન રાખીશું ફરીથી કહું છું આઈ મિનિમમ બરાબર કે ડી રેસ ટુ 3/2 એટલે કે ડી ની 3/2 બરાબર તો એ પણ સાચો જ ઓપ્શન છે જો એ ઓપ્શન આપેલો હોય તો એ સિલેક્ટ કરજો અને આ ઓપ્શન આપ્યો હોય તો આ ઓપ્શન સિલેક્ટ કરજો પણ બંને ઓપ્શન ખાસ ધ્યાનમાં રાખજો અને એની સાઈડ પર આ ઓપ્શન લખી જ રાખજો। એના પછી ફ્યુઝિંગ ફેક્ટરની વ્યાખ્યા આપેલી છે કે ફ્યુઝિંગ ફેક્ટર કોને કહેવાય તો મિનિમમ ફ્યુઝિંગ કરંટ અને ફ્યુઝ એલિમેન્ટનું કરંટ રેટિંગ એટલે તમને આવો ક્વેશ્ચન પૂછી શકે વોટ ઇઝ ફ્યુઝિંગ ફેક્ટર ક્વેશ્ચન માર્ક કરેલું હોય અને નીચે તેના ઇક્વેશન આપેલા હશે અલગ અલગ તો એનું ઇક્વેશન આ સિલેક્ટ કરીશું કે મિનિમમ ફ્યુઝિંગ કરંટ ડિવાઇડેડ બાય ફ્યુઝ એલિમેન્ટનું કરંટ રેટિંગ એલિમેન્ટ ફ્યુઝ એલિમેન્ટ કરંટ રેટિંગ
તો આ એક ખાસ ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખીશું અને આ ઉપરનું આ બંને રીતે ખાસ યાદ રાખજો. એના પછી ત્રીજો ક્વેશ્ચન પણ આમાંથી જ નીકળે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ફ્યુઝિંગ ફેક્ટર. ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન કેવો નીકળે છે કે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ફ્યુઝિંગ ફેક્ટર. તો ક્વેશ્ચન માર્ક કરીએ તો એનો જવાબ આવશે ઓલવેઝ ગ્રેટર ધેન વન. ફ્યુઝિંગ ફેક્ટરની કિંમત કેટલી હોય છે? તો એક કરતાં વધારે. આ ત્રણ જે ક્વેશ્ચન છે એ ત્રણમાંથી મારા ખ્યાલથી બે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, અને જો ત્રણ પણ પૂછાવાના ચાન્સીસ વધારે છે, કેમ કે ફ્યુઝ જે છે એ નોર્મલ ઇક્વિપમેન્ટ છે જે આપણને ઇલેક્ટ્રિકલમાં ઘણી જગ્યાએ વપરાતું હોય છે. એટલે આ ત્રણ ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો. એના પછી ફ્યુઝ રિલેટેડ જ ક્વેશ્ચન છે કે ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ફ્યુઝ એલિમેન્ટ શુડ બી, એટલે કે જે ફ્યુઝ એલિમેન્ટ છે તેનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું હોવું જોઈએ, એટલે કે એ જે તાપમાને પીગળે છે એ કેવું હોવું જોઈએ? તો કે લો હોવું જોઈએ, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ધ ફ્યુઝ શુડ બી એઝ લો એઝ પોસિબલ. ફોર હાઉસ વાયરિંગ વિચ ટાઈપ ઓફ ફ્યુઝ ઇઝ યુઝડ? હાઉસ વાયરિંગ માટે કયા પ્રકારનો ફ્યુઝ વપરાય છે? તો કે રીવાયરેબલ એન્ડ સેમી એનક્લોઝ ફ્યુઝ વપરાય છે. ખાસ ધ્યાન રાખીશું કયો પ્રકાર. રીવાયરેબલ, કદાચ ઓપ્શનમાં એક જ આપેલો હોય, રીવાયરેબલ આપેલું હોય તો રીવાયરેબલ સિલેક્ટ કરશું. એના પછીનો ક્વેશ્ચન છે કે 100 એમ્પિયર કેપેસિટી ફ્યુઝ વિલ બી બ્લો ઓફ ઓન વિચ વેલ્યુ ઓફ કરંટ. તો આન્સર આવશે 200 એમ્પિયર. હવે આ જે ક્વેશ્ચન છે એ તમારી બુકમાં એક લાઇન આપેલી છે એના પરથી જ મેં મૂક્યો છે, તો કદાચ આ તમને પૂછી શકે છે, તો આ ખાસ ધ્યાન રાખજો. અને એક જનરલ ક્વેશ્ચન આવો હોય છે કે ફ્યુઝ યુઝડ અપ ટુ વિચ વેલ્યુ ઓફ કરંટ, તો એ 100 એમ્પિયર સુધી જ વાપરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખજો, આવો પ્રશ્ન પણ પૂછી શકે છે કે કેટલા કરંટ સુધી આપણે ફ્યુઝ વાપરી શકીએ છે. તો 100 એમ્પિયર સુધી વાપરી શકીએ છે. અને જો કદાચ આવો પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન એટલા માટે લખ્યો છે કે આ તમારી બુકમાં એક બેઠી લાઈન આપેલી છે એનામાંથી જ આ ક્વેશ્ચન નીકળે છે, એટલા માટે લખેલો છે કે 100 એમ્પિયર કેપેસિટીનો ફ્યુઝ કયા કરંટ પર બ્લો ઓફ થશે, એટલે કે કયા કરંટ પર પીગળશે? તો 200 એમ્પિયર. કન્સ્ટ્રક્શન ઓફ HRC ફ્યુઝ is of which type? તો ક્વેશ્ચન એવો થશે કે HRC ફ્યુઝનું કન્સ્ટ્રક્શન કયા પ્રકારનું છે? તો કે ટોટલી એનક્લોઝડ પ્રકારનું છે. HRC ફ્યુઝનું કન્સ્ટ્રક્શન કેવું હોય? ટોટલી એનક્લોઝડ પ્રકારનું. થેન્ક યુ.